હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, હવે આપણે આગળનું જોઈએ થિયરી. થિયરીનું નામ છે મોર્ગનની સંલગ્નતા અને પુનઃસંયોજિત પ્રયોગોનું પરિણામ વર્ણવો. આ થિયરી બહુ કોમ્પ્લિકેટેડ છે, સમજવાનું છે. ચોપડીમાં પૂર્ણ ડિટેલ નથી, પણ આપણે સમજવાની છે. તો જોઈએ પહેલા. તો લિંગી સંકરણ માટે જવાબદાર જનીનો માટે, એટલે કે જનીનોના અભ્યાસ માટે, લિંગી સંકરણમાં જનીનોના અભ્યાસ માટે મોર્ગને ફરમાખીમાં દ્વિસંકરણ પ્રયોગો કરે. એટલે મોર્ગને ફરમાખીમાં દ્વિસંકરણના પ્રયોગો કરે કોના માટે? કે જનીનોના અભ્યાસ માટે. તો આ જે પ્રયોગ હતા એ મેન્ડલે કરેલા વટાણા પરના દ્વિસંકરણ પ્રયોગો જેવા જ હતા, કંઈ ફરક નહોતો. મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા દ્વિસંકરણ, જ્યારે આજે છે મોર્ગન એને ફરમાખીમાં દ્વિસંકરણ પ્રયોગો કર્યા. તો મોર્ગને શું કર્યું? તો મોર્ગને સૌ પ્રથમ પીળા શરીર અને સફેદ આંખો વાળી નર માખી લીધી. આ નિશાની એટલે નર, પીળા શરીર અને સફેદ આંખો વાળી નર માખી લીધી. એનું સંકરણ બદામી શરીર અને લાલ આંખો વાળી માદા માખી સાથે કર્યું. મોર્ગને સૌપ્રથમ પીળા શરીર અને સફેદ આંખો વાળી નર માખી, એ નર લીધી, અને બદામી શરીર અને લાલ આંખો વાળી માદા માખી લીધી. માદા માખી જે આપણે ગેર માખીઓ હોય, આ બંને વચ્ચે સંકરણ કરાયું. તો આ સંકરણમાં શું રિઝલ્ટ આવ્યું એ ચોપડીમાં નથી લખ્યું, અને આપણે યાદ પણ નથી રાખવાનું. કેમ? કેમ કે આ થિયરી એટલી બધી આઈએમપી નથી, પણ આપણને સિલેબસમાં છે એટલે આપણે ભણવાનું છે. તો આ બંને વચ્ચે સંકરણ કરાયું, એનું પરિણામ શું આવ્યું એ આ ચોપડીમાં નથી લખેલું. સાથે હવે જે પણ જે સંતતિ મળી, જે પણ આનું રિઝલ્ટ મળ્યું, એનું પરફલન કરાયું. એટલે રિઝલ્ટ શું મળ્યું એ નથી લખેલું, કોઈ જગ્યાએ નથી કે આનું શું રિઝલ્ટ મળ્યું. એ જે મળ્યું એનું પરફલન કરાયું. એને કારણે F2 સંતતિનું રિઝલ્ટ, એટલે કે F2નું રિઝલ્ટ શું મળ્યું, કે F2નું રિઝલ્ટ એ 9:3:3:1થી અલગ મળ્યું. એટલે કે F2માં એ કયું રિઝલ્ટ મળ્યું એ પણ નથી ખબર, પણ F2માં મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો એમાં F2માં 9:3:3:1 રિઝલ્ટ મળતું હતું. પ્રમાણ આટલું મળતું હતું જનીન પ્રકાર પ્રમાણ, પરંતુ આમાં એ પ્રકારનું, એટલે કે 9:3:3:1 પ્રકારનું જનીન પ્રકારથી અલગ પ્રકારનું પ્રમાણ મળ્યું. સામા F2માં. આમ મોર્ગન અને તેના સાથીદારો એક વસ્તુથી માહિતગીર હતા, એટલે એમને એક વસ્તુ જાણતા હતા. મોર્ગન અને એના સાથીદારો એટલે કે જોડે જે વૈજ્ઞાનિકો હતા, મોર્ગનની જોડે આ પ્રયોગ કરતા હતા, એ માહિતગાર હતા. શાનાથી? કે જનીનો છે એ રંગસૂત્રો ઉપર આવેલા છે, એટલે કે જનીનોની સ્થિતિ કઈ જગ્યાએ છે, તો જનીનો રંગસૂત્રો ઉપર આવેલા છે. અને સાથે એક જ રંગસૂત્રો ઉપર આવેલા જનીનો, એક જ રંગસૂત્ર, અને એ રંગસૂત્ર એટલે આ રીતે ચોરસ ભૂજા, ચાર ભૂજાઓ વચ્ચે સેન્ટ્રોમિયર, અને એના ઉપર જનીનો છે. અને એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોમાં પિતૃ જનીન સંયોજનનું પ્રમાણ એ બિન પિતૃ સંયોજનના જનીન પ્રમાણ કરતાં ઊંચું હોય છે. આ બે વસ્તુથી માહિતગાર હતા. કોણ? મોર્ગન અને તેના સાથીદારો. એ બે વસ્તુથી માહિતગાર હતા કે જનીનો કઈ જગ્યાએ આવેલા છે રંગસૂત્રમાં, એટલે કે જનીનોની સ્થિતિ એ રંગસૂત્રો ઉપર છે. અને એક જ રંગસૂત્ર પર આવેલા બે જનીનોનું પિતૃ જનીન સંયોજન, એટલે કે એક જ રંગસૂત્ર પર જે જનીનો આવેલા હોય એમનું જોડાણ કેવું હોય, તો કે ઊંચું હોય. કોણા કરતા? બિન પિતૃ કરતા. એટલે બહારથી જે જનીન આવ્યો હોય એ જનીન અને પોતાનો જનીન એના પ્રમાણ કરતા અંદર જનીન, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું સંયોજનનું પ્રમાણ ઊંચું હોય છે. આમ આનું કારણ એમને શું આપ્યું કે પિતૃ જનીન સંયોજનનું પ્રમાણ કેમ ઊંચું હોય છે? તો એનું કારણમાં મોર્ગને દર્શાવ્યું કે એ જનીનોનું ભૌતિક જોડાણ થાય. જનીનોનું ભૌતિક જોડાણ એટલે શું? ધારો કે આ એક જ રંગસૂત્ર છે, આ એક જ રંગસૂત્ર, તો એક જ રંગસૂત્ર વચ્ચે સેન્ટ્રોમિયર, તો આ રીતે જનીનો હોય, તો આ જે જનીનો છે એમનું વચ્ચેનું આ ભૌતિક જોડાણ થાય છે, એટલે આ પિતૃ જનીન સંયોજન એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં આ જે જનીનો છે એક જ રંગસૂત્રના એ જોડાયેલા હોય છે, ભૌતિક જોડાણ હોય છે. આ ભૌતિક જોડાણને મોર્ગને શું નામ આપ્યું? તો આ ઘટનાને સહલગ્નતા કહેવાય. અને આ જે ઘટના થઈ એ સહલગ્નતા, અને એના માટે એમને સહલગ્ન એવો શબ્દ આપ્યો. સહલગ્ન એટલે શું? ફરીથી સમજો, સહલગ્નતા એટલે શું? એક જ રંગસૂત્ર પર આવેલા આ જનીનો, ધારો કે આ જનીન અને આ જનીન એક જ રંગસૂત્ર પર છે, જે બંને વચ્ચેનું ભૌતિક જોડાણ એને કહેવાય સહલગ્નતા. અને બિનપિતૃ વચ્ચેનું જો જોડાણ હોય, બિનપિતૃ એટલે બહારથી જે જનીન, ધારો કે આ રંગસૂત્ર છે બીજું રંગસૂત્ર, અને એના ઉપરથી કોઈ જનીન અહીંયા આવેલું હોય, એટલે કે આ જનીન અહીંયા આવેલું છે અને આ રંગસૂત્રનું જનીન, એટલે બિનપિતૃ આ જે જોડાણ થયું એને કહેવાય પુનઃસંયોજન. પુનઃસંયોજન એટલે બહારથી આવેલું જનીન અને રંગસૂત્રનું પોતાનું જનીન, બેને વચ્ચેનું જે જોડાણ છે એને પુનઃસંયોજન કહેવાય.
ક્લિયર ખબર પડે છે સંલગ્નતા અને પુનઃસંયોજનમાં. સંલગ્નતા એટલે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું જોડાણ, ભૌતિક જોડાણ, એને સંલગ્ન કહેવાય. અને બીજા રંગસૂત્રોનું જનીન એટલે અહીંયા આ બીજા રંગસૂત્રોનું આ જનીન અને આ રંગસૂત્રોનું જનીન બંને વચ્ચેનું જોડાણ, એને કહેવાય પુનઃસંયોજન. ઓકે, ચલો આગળ. હવે એમને એવું નોંધ્યું કે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનો, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોની સંલગ્નતા વધુ હોય. સાચી વાત છે, આ એક જ રંગસૂત્ર છે તો એક જ રંગસૂત્ર વચ્ચેના જે જનીનો છે એમનું જોડાણ, ભૌતિક જોડાણ વધારે હોય. એટલે કે જનીનો એકબીજા સાથે જોડાયેલા હોય એક જ રંગસૂત્ર ઉપર, એટલે કે એમનું સંલગ્નતા વધુ, સંલગ્નતા વધુ હોય. અને બીજા જનીનો એટલે બહારથી જે જનીનો આવેલા છે બીજા રંગસૂત્ર ઉપરથી આ રંગસૂત્ર ઉપર જે જનીનો આવેલા હોય છે એમાં સંલગ્નતા ઓછી, એટલે કે શિથિલ જોડાણ ધરાવે. શિથિલ જોડાણ એટલે જોડાણ ઓછું, જોડાણની સંખ્યા ઓછી. અહીંયા એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું જોડાણ વધારે હોય. બીજા રંગસૂત્ર અહીંયાથી આ જનીન અહીંયા આવે તો આ રંગસૂત્ર જનીન આ જનીન બંને વચ્ચેનું જોડાણ કેવું ઓછું, તો એ શિથિલ જોડાણ. હવે બીજું શું કર્યું, તો આ જે જોવા મળે તો એના ઉપરથી એક પરિણામ લાયા મોર્ગન એના સાથીદારો. શું લાયા? તો કે સફેદ અને પીળા જનીનનું પ્રમાણ. એટલે કે આ કયું પ્રમાણ? તો કે તમે જે 9-3-3 F2 સંતતિમાં જે પ્રમાણ મળ્યું 9-3-3-1 થી વિરુદ્ધ, એટલે કે એના જેવું ના મળ્યું, એમાં શું થયું? તો કે F2 સંતતિમાં સફેદ અને પીળા જનીન, સફેદ અને પીળા એટલે પીળું શરીર અને સફેદ આંખો, આ જનીન એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય. એટલે કે એક જ રંગસૂત્ર પરના જનીન છે મજબૂતાઈથી જોડાયેલા, સફેદ જનીન અને પીળા જનીન એક જ રંગસૂત્ર ઉપર હોય. આ રંગસૂત્ર, આ રંગસૂત્ર પર સફેદ અને પીળા એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય, માટે એમનામાં પુનઃસંયોજન કેવું કે 1.3%. પુનઃસંયોજન એટલે બહારથી આવેલા જનીનોનું પ્રમાણ, એટલે પુનઃસંયોજન પ્રમાણ ઓછું, સંલગ્નતા વધુ હોય. એટલે સંલગ્નતા પ્રમાણ નથી આપ્યું, પણ કે સફેદ અને પીળા જનીન એકબીજાથી મજબૂતાઈથી જોડાયેલા હોય માટે એમનું પુનઃસંયોજન પ્રમાણ 1.3%. જ્યારે સફેદ અને લઘુપાંક જનીન એટલે કે એક જ માખીમાં સફેદ અને પીળા જનીનનું પુનઃસંયોજન પ્રમાણ 1.3%, એક જ રંગસૂત્રમાં. અને એ જ રંગસૂત્રમાં સફેદ આંખો અને લઘુ પાંખ આ 9 મળ્યું. આ જે પ્રમાણ હતું એના કરતાં વિરુદ્ધ આ નવી માખી ઉત્પન્ન થઈ. કઈ? સફેદ કે એની આંખો હોય અને લઘુ પાંખ એટલે નાની પાંખ હોય, આજ્ઞા નવી માખી ઉત્પન્ન થઈ. તો એમાં પુનઃસંયોજન પ્રમાણ કેવું કે એમાં પુનઃસંયોજન પ્રમાણ 37.2%. એટલે કે બહારથી આવેલા જનીનોનું પ્રમાણ વધી ગયું. કઈ સંતતિમાં? F2 સંતતિમાં. F2 સંતતિમાં બહારથી જે જનીન આવ્યું, સફેદ તો એક જનીન છે, એ જ એક જ રંગસૂત્ર પરનું પિતૃ જનીન, અને આ જે આવ્યું બહારથી આવ્યું લઘુપાંખનું જનીન, તો આ બંને વચ્ચેનું જોડાણ એટલે કે કહેવાય પુનઃસંયોજક પ્રમાણ. એ જોડાણ આ પોતાનું જનીન, આ બહારથી આવેલું જનીન, તો એને કહેવાય પુનઃસંયોજન પ્રમાણ કેટલું છે? 37.2%. આમ આટલા સુધી આ થયું મોર્ગનનું વાત થઈ કે આવું કર્યું મોર્ગન. F2 સંતતિમાં આવું એને મળ્યું. શું મળ્યું? સફેદ અને પીળા જનીનનું પુનઃસંયોજન પ્રમાણ 1.3%, અને સફેદ અને લઘુપાંખ જનીનનું પ્રમાણ 37.2%. પછી આ જે મોર્ગન હતો એનો જે વિદ્યાર્થી આવ્યો એનું નામ છે અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે. એ મોર્ગનનો જ વિદ્યાર્થી છે. તો અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટ એક વૈજ્ઞાનિક હતો, પોતે વિદ્યાર્થી હતો. કોણો? મોર્ગનનો. તો એને એવું દર્શાવ્યું કે એક જ રંગસૂત્રના જનીનોની પુનઃસંયોજિત આવૃત્તિ, એક જ રંગસૂત્રના જનીનો, તો આ એક જ રંગસૂત્ર હું ડ્રો કરું છું, ઓકે, આ એક જ રંગસૂત્રના જનીનોની પુનઃસંયોજિત આવૃત્તિ, પુનઃસંયોજિત એટલે આ રંગસૂત્રનું જનીન છે અને આ બીજું રંગસૂત્ર છે, એના ઉપરથી આ બીજું જનીન અહીંયાથી અહીંયા આવ્યું સંક્રમણમાં, ચલો માની લો, બરાબર. તો આ બંને વચ્ચે જે અંતર છે એટલે કે આ એક જ રંગસૂત્રનું પોતાનું જનીન અને આ બીજું જનીન, એને કહેવાય પુનઃસંયોજિત. એટલે કે આ જે બંને વચ્ચેનું અંતર છે, બે જનીનો વચ્ચેનું અંતર, એને કહેવાય પુનઃસંયોજિત આવૃત્તિ. ખબર પડે છે? શોર્ટમાં કહું કે પુનઃસંયોજિત જનીનો વચ્ચેનું અંતર એને કહેવાય પુનઃસંયોજિત આવૃત્તિ. ઓકે, ખબર પડે છે? પહેલાં પુનઃસંયોજિત જનીન એટલે શું? અલગ અલગ રંગસૂત્રના જનીનો એક જ રંગસૂત્રમાં ભેગા થાય તો એને કહેવાય પુનઃસંયોજિત જનીન, અને પુનઃસંયોજિત જનીનો વચ્ચેનું અંતર એને કહેવાય પુનઃસંયોજિત આવૃત્તિ. તો આને આલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે પુનઃસંયોજિત આવૃત્તિ શોધી. પુનઃસંયોજિત આવૃત્તિ એટલે એક જ રંગસૂત્ર પર અલગ અલગ જનીનો વચ્ચેનું અંતર, અને એના ઉપરથી એને શોધ્યું કે રંગસૂત્રમાં જનીનોની સ્થિતિના નકશા દર્શાવે. એટલે રંગસૂત્રમાં જનીનો એક્ઝેક્ટ કઈ જગ્યાએ હોય છે? રંગસૂત્રમાં બે પ્રકારના જનીન હોય, એક સંલગ્ન જનીન એટલે આ બંને એક જ રંગસૂત્રના, અને આ જે છે પુનઃસંયોજિત જનીન એટલે કે આ રંગસૂત્રનું અને બીજા રંગસૂત્રનું,
તો આ બધા જન્મો કઈ જગ્યાએ હોય રંગસૂત્રમાં, એ સ્થિતિનો નકશો કોણે દર્શાવ્યો? તો એ સ્થિતિનો નકશો આપ્યો અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે. આ મોસ્ટ ટાઈમ્પી અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટનું યોગદાન જણાવતો અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે પુનઃસંયોજિત આવૃત્તિ શોધી અને પુનઃસંયોજિત આવૃત્તિ પર છે રંગસૂત્રોમાં જનીનોની સ્થિતિનો નકશો દર્શાવ્યો. એટલે કે રંગસૂત્રની અંદર જનીનો કઈ જગ્યાએ આવેલા હોય છે એ સ્થિતિનો નકશો કોણે આપ્યો? અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે. હવે નીચેનું ના દેખાતું હોય તો હું બોલી દઉં છું કે આ જે સ્થિતિના નકશા છે જનીન રંગસૂત્રોમાં જનીનોની સ્થિતિના નકશા કઈ જગ્યાએ વપરાય? તો એ વપરાય છે પૂર્ણ જીનોમ અનુક્રમણમાં. પૂર્ણ જીનોમ અનુક્રમણ નિર્ધારણ, પૂર્ણ જીનોમ એટલે કે ડીએનએમાં કયા કયા પ્રકારના રંગસૂત્રો છે અને રંગસૂત્રોમાં કયા કયા પ્રકારના જનીન છે, એટલે કે જનીનને ઓળખવા માટે નિર્ધારણ એટલે ઓળખવા. પૂર્ણ જીનોમ અનુક્રમણ નિર્ધારણ, પૂર્ણ જીનોમ એટલે રંગસૂત્ર થાય અને અનુક્રમણ નિર્ધારણ એટલે રંગસૂત્રોમાં કયા પ્રકારના જનીનો છે એ નક્કી કરવા માટે આ નકશા વપરાય છે. સાથે સાથે એચજીપીમાં વપરાય છે. એચજીપી એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તમારે આગળના ચેપ્ટરમાં ડિટેલ આવશે કે માનવના રંગસૂત્રોમાં કયા કયા પ્રકારના જનીનોની ગોઠવણી છે, જનીન સંકેતો કયા પ્રકારના છે એ માટે આવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એચજીપી. એટલે કે જે અલ્ફ્રેડ સ્ટ્રીટમેન્ટે રંગસૂત્રોમાં જનીનોના જે નકશા આપ્યા, જનીનોની સ્થિતિના નકશા, એ બે વસ્તુઓમાં વપરાય છે. પૂર્ણ જીનોમ અનુક્રમણ નિર્ધારણ અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ બંનેમાં વપરાય છે. કોણ? રંગસૂત્રોના જનીનોની સ્થિતિના નકશા કોણે શોધ્યા? અલ્ફ્રેડ સ્ટ્રીટવેન્ટે. એના પછી મોર્ગને શું કર્યું? તો એના પછી મોર્ગને બે માખીઓ વચ્ચે સંકરણ કરાયું. કઈ માખીઓ? કે ભૂખરા લાંબી પાંખો, ભૂખરી લાંબી પાંખો અને સામાન્ય પાંખો. તો F1 સંતતિમાં એટલે કે પિતૃ પેઢી તરીકે કઈ માખીઓ લીધી? તો પિતૃ પેઢી તરીકે સાદી માખી લીધી ઘરની, અને બીજી લીધી ભૂખરી અને લાંબી પાંખો વાળી, એટલે કે ભૂખરો કલર હોય માખીનો અને લાંબુ પાંખી હોય. તેનું પરિણામ કેવું મળ્યું? તો બધી ભૂખરા અને લાંબી પાંખો વાળી મળી, એટલે કે પરિણામ અપેક્ષિત હતું. અપેક્ષિત શબ્દ લખેલો છે ચોપડીમાં. અપેક્ષિત એટલે તદ્દન જુદું. ખરેખર ભૂખરા રંગની અને લાંબી પાંખો વાળી આ એક માખી છે અને બીજી આપણે સામાન્ય માખી ઘરની. બંને વચ્ચે સંકરણ કરવામાં આવે તો કંઈક અલગ મળવું જોઈએ અથવા બંનેનું મિક્સ પ્રમાણ મળવું જોઈએ. પણ મળ્યું શું? તો કે F1 સંતતિમાં બધી કઈ મળી? તો એક જ પિતૃની બધી માખીઓ મળી. કઈ? ભૂખરા અને લાંબી પાંખો વાળી. એક જ પિતૃની એટલે કે ભૂખરા અને લાંબી પાંખો વાળી માખીઓ મળી. હવે એને શું કર્યું? કે ભૂખરા અને લાંબી પાંખો વાળી માખી, લાંબી પાંખો વાળી માખી F1 સંતતિનું રિઝલ્ટ થયું. આ બીજો પ્રયોગ છે. આ પ્રયોગ અલગ છે, આ બીજો પ્રયોગ. હવે એમાં એ બીજી માખીઓ, કઈ માખીઓ? કે જે માખીઓની પિતૃઓ બંને લક્ષણ માટે પ્રચ્છન્ન હોય, એટલે કે એવી સાદી માખીઓ લાવો કે જેના જનીનો એટલે કે જેના પિતૃઓ પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા હોય. તો ભૂખરા અને લાંબી પાંખો વાળી માખીઓનું સંકરણ એટલે કે F1 સંતતિનું રિઝલ્ટ, ભૂખરા અને લાંબી પાંખીઓ વાળી માખીનું સંકરણ એવી માખીઓ કે જે પિતૃઓ બંને લક્ષણ પ્રચ્છન્ન હોય એમની વચ્ચે કરાવવા આવ્યું, એટલે ફરીથી સાદી માખી ઘરની ફરીથી સાદી માખીઓ વચ્ચે એમનું કસોટી સંકરણ કરાવવામાં આવ્યું, ક્રોસ ટેસ્ટ. તો શું મળ્યું? તો કે તેને અંતે રિઝલ્ટ મળ્યું, એટલે કે F1 પછી F2 આવે. તો F2માં એવું રિઝલ્ટ મળ્યું કે 50% 50% માખીઓ કઈ મળી? કે ભૂખરો રંગ અને સામાન્ય પાંખો, ભૂખરો રંગ અને સામાન્ય પાંખો, અને 50% જે આપણે પ્રજ્ઞાનમાં લીધી હતી સામાન્ય કાળો રંગ અને અવશિષ્ટ પાંખો. કાળો રંગ એટલે માખીનો રંગ કાળો જ હોય, અવશિષ્ટ પાંખો એટલે પાંખોનો વિકાસ ના થયો હોય. તો બે પ્રકારની મળી, 50% F2માં 50% ભૂખરો રંગ અને સામાન્ય પાંખો વાળી અને 50% કાળો રંગ અને અવશિષ્ટ પાંખો વાળી મળી. હવે આમાં જોયું તો રિઝલ્ટ ઉપરથી ખબર પડી કે ભૂખરો રંગ અને સામાન્ય પાંખો આ તો આપણે લીધી જ હતી, ખાલી લાંબી પાંખો પ્રખા ખાલી અલગ છે, અને કાળો રંગ અને અવશિષ્ટ પાંખ આગળની માખી એ તો અહીંયા લીધી હતી. એટલે નવા સંયોજનની કોઈ માખી ઉત્પન્ન થઈ ના, નવા કલરની ઉત્પન્ન થઈ ના, કલર ચેન્જ થયો ના, એનું શરીર પ્રમાણ ચેન્જ થયું, બાહ્ય સ્વરૂપ એવું કંઈ ચેન્જ ના થયું. એ 50% 50% જે રિઝલ્ટ લીધું એમાં કોઈ નવા સંયોજનની માખી ઉત્પન્ન ના થઈ. અને આ નવા સંયોજનની માખી ઉત્પન્ન ના થઈ તો આ જે ઘટના છે એને કહેવાય પૂર્ણ સંલગ્નતા. પૂર્ણ સંલગ્નતા, પહેલાં તો સંલગ્નતા એટલે શું એ આવડું જુઓ. સંલગ્નતા એટલે એક જ રંગસૂત્ર, આ એક જ રંગસૂત્ર છે તો એક જ રંગસૂત્ર પરના જનીનો ભેગા થાય એને સંલગ્નતા કહેવાય. પણ સંકરણની અંતે શું થયું? તો ભૂખરો રંગ અને સામાન્ય પાકો, કાળો રંગ અને અવશિષ્ટ જે લીધું હતું એને પાછું મળ્યું. આ ધારો કે આ બે બંને વચ્ચે સંકરણ કરાય તો 50% આ માખ્યું, 50% આ માખ્યું. તો એમાં
પૂર્ણ સંલગ્નતા એટલે અંદર અંદર જ જમીનો જોડાય, તો આ જે ઘટના છે એને પૂર્ણ સંલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આવું કેમ થયું એના પાછળનું કારણ છે કે નળ ડ્રોસોફિલા, આ માખીનું નામ છે નળ ડ્રોસોફિલા. તો નળ ડ્રોસોફિલાની માખીઓમાં વ્યતિકરણ જોવા મળતું નથી, નળ ડ્રોસોફિલામાં વ્યતિકરણ જોવા મળતું નથી. હવે કે વ્યતિકરણ એટલે શું, કે રંગસૂત્રો જ્યારે સંકરણ થાય ત્યારે એક રંગસૂત્ર એ બીજા રંગસૂત્રની રંગસૂત્રિકા વડે જોડે, એટલે રંગસૂત્રિકો એકબીજામાં ટ્રાન્સફર થાય, રંગસૂત્રો પરની રંગસૂત્રિકાઓ એકબીજામાં ટ્રાન્સફર થાય, ફેરફાર થાય. આ રંગસૂત્રિકા અહીંયા જાય, આ રંગસૂત્રિકા અહીંયા જાય, એ વસ્તુ એને કહેવાય વ્યતિકરણ. એટલે રંગસૂત્રિકોની ફેરબદલી, રંગસૂત્રિકાઓની ફેરબદલી એને કહેવાય વ્યતિકરણ. પણ નળ ડ્રોસોફિલા એવી માખી છે જેમાં વ્યતિકરણ જોવા મળતું નથી. વ્યતિકરણ જોવા ના મળે તો શું થાય, કે એના એ જ રંગસૂત્રો સંકરણની અંતે મળે તો એના એ જ માખી આપણને પાછી મળી, તો એ ઘટના એટલે પૂર્ણ સંલગ્નતા. અને પૂર્ણ સંલગ્નતા માટે જવાબદાર કારણ છે વ્યતિકરણ, નળ ડ્રોસોફિલામાં વ્યતિકરણ થતું નથી. ઓકે, તો આ થઈ તમારા મોર્ગનના સંલગ્નતા અને પૂર્ણ સંલગ્નતાના પ્રયોગો. હવે આ જે થિયરી છે એમાં આકૃતિ બહુ ડિટેલમાં છે, જે સમજવાની જરૂર નથી. સમજજો પહેલાં, આકૃતિ અને થિયરી બંને રિલેટેડ નથી. તમને આકૃતિમાં ખબર જ નહીં પડે અને આપણે સમજવાની પણ નથી, તમારે થિયરી પ્રમાણે ચાલવાનું છે, બરાબર. કેમ કે એ જે ચિત્ર છે આ થિયરીનું, જે આકૃતિ છે એ આકૃતિ અને થિયરી બંને મિક્સ જ નથી થતી, એકબીજાને રિલેટેડ જ નથી, એટલે આપણે થિયરી પ્રમાણે ચાલવાનું છે. ઓકે, થેન્ક યુ.